સાલા પીવું છું તો મારા પૈસા નો પીવું છું. તારા તારા પૈસા નો પીવું છું. રામ ગોર ઝાલો શેઠ. શું કઈ નઈ, કઈ થયું? માધાકુટ થઈ છે. આ જોને પેલો ફોર વ્હીલ મૂકવા માટે થઈને ઝઘડ્યો. બોલ, કઈ જે દારૂ પીને આવે છે તો શું કામ ફોર વ્હીલ ચલાવે છે? સરખા બેસી જાઓ. હા બસ જો, હવે બરાબર છે. હું એને સમજાવી દઈશ કે ગાડી હું હટાવી લઈશ. શેઠ, ફોર વ્હીલ મારી ચલાવું છું અને સાલાને એક્સિડન્ટ થાય તો ચિંતા એને છે. લાગે છે એકવાર એનો જ એક્સિડન્ટ કરી નાખવો છે સાલાનો. નાના શેઠ, જો એવું ના વિચારાય. હા, એવું કરશો તો આપણે હલવાઈ જાવ. મારી વાત સમજો. જો સલવાઈ જાવું. હા, અને હું. હા, અરે કોઈ થી બીતો નથી. આપણી ઓળખાણ ઉપર સુધી જે જે ઉપર ભગવાન સુધી. ભગવાન સુધી નહીં તો પોલીસ સુધી. મને ખબર છે આ તમારી ઓળખાણ બહુ મોટી છે અને તમે આ બધા રાજકારણ વાળાને હંધાઈને ઓળખો છો. હા શેઠ, શું તમે કોણ છો એ તમને ખબર છે? માલિક જુ, કંપનીનો માલિક જુ, અને આ ઘરનો એકમાત્ર વારિસ હું છું. સાચી વાત, સાચી વાત તમારી. આ તમે જ આ ઘરના વારિસ છો. પણ મારું કહેવાનું એમ હતું કે આ તમારા બાપુજીનું નામ કવડું હતું એ ખબર છે તમને? હા, આટલું ના, આટલું હતું ના. તમે ભૂલ કરો છો. કેવું પડે? ચાલો, મારા પપ્પાને બધા લોકો ઓળખતા. જ્યાં જાઉં ત્યાં કહેતા કે જો આ રવજી શેઠનો દીકરો છે. હા, નામ રવજી. ઓળખાણ બહુ ઝાલાની. એવું ના કહેવાય. મારી વાત સાંભળો. આ તમારા પપ્પાના લીધે તમને હંધાઈ ઓળખે છે. પણ જીવનમાં તમે ક્યારેય એવું કાંઈ ન કર્યું કે તમારા નામથી તમારા પપ્પાને ઓળખે. હા, તમે ક્યારેય વિચાર કર્યો છે કે હંધાઈ નાના માણાથી લઈને આ શહેરમાં ઘણા બધા હંધાઈ તમારા બાપુનું નામ પડે ને તો ઓળખી જાય. પણ જ્યારે તમારું કહીને તો કહે આવારા, બગડેલો, એક નંબરનો. મારે ન બોલાય. એકદમ સાચી વાત છે તારી. એકદમ દિલમાં દિલમાં લાગી ગઈ તારી વાત. હા જુઓ, સાવ સાચી વાત છે શેઠ. ચાલો, મને શું કામ બધા એવું કહે છે? તમે નામ નથી બનાવતા ને એટલે. હા, તમે એકવાર પ્રયત્ન તો કરો. તમે જીવનમાં હા તમારા પપ્પા કરતાં સારું કામ કરીને બતાવો. હા, ઘર પરિવાર આ હંધુંય તમારું છે. આ કંપની તમે પહેલાં તમારા પરિવારનો તો વિચાર કરો. તમે ક્યારે તમારા બાને એટલે કે આ શેઠાણી બાને તમે ક્યારે ખુશ કરવાની કોશિશ કરી છે? નહીં ને. અરે પહેલાં તમે શરૂઆત તમારા ઘરથી કરો. આ ઘરના હરેક સભ્યોમાં તમે વિચાર તો કરો. એને તમારા પ્રત્યે લાગણી પ્રેમ નથી. હા, તમારા બાને તો અફસોસ થાય છે કે તમે એમના દીકરા છો. હા, પહેલાં તો માનો પ્રેમ જીતવો પડે ને, પછી બેનનો અને પછી પત્નીનો. આ હંધાઈની અંદર તમે સૂકી ગયા છો. હું તો કહું છું હજી સમય જતો નથી રહ્યો. હજી તમે એ જ રવજી શેઠના દીકરા છો અને તમારામાં હજી એ જ તાકાત છે. તમારી અંદર લોહી પણ એમનું જ છે. જુઓ, હા દારૂ મેલી દો અને કંપનીમાં આ સમયસર હાજર થાવ. કંપનીના બધા લોકો પાસે સરખું કામ લો. ફરીથી તમે તમારું નામ બનાવો. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં બધી જગ્યાએ સમય આપો અને બતાવી દો ને કે મને બધી ખબર પડે છે હું કોણ છું અને હું શું કરી શકું. ફરી વાતો છે ખાલી. આ ઘરના કોઈ લોકો મારી કોઈ વાત માનશે જ નહીં. માનશે? હું કામ ન માને. કર્યો છે
ઘણી બધી વાર આ તું જે કહ્યો છે ને એ પ્રયત્ન કર્યો છે, ભલા કોઈ મને વેલ્યુ જ નથી આપતા. પણ તમે આવી પીધેલી હાલતમાં હોય તો કોણ આપે? મારી ઘરવાળી, એ તો મારી છે ને. હા, એ તો મારા વિશે સારું વિચારી શકે ને. વિચારે છે? નથી વિચારતી. ના ના, વિચારે છે, પોતાના વિશે જ વિચારે છે. પણ એ ક્યારે? ત્યારે હોય જયારે ઘર જા બીજા છોકરાઓ સાથે પાર્ટીઓ કરે છે. પણ જુઓ શેઠ, એ બધું ક્યારે બને છે? આ જ્યારે તમે ઘરમાં આ મેડમને સમય નથી આપતા, એકવાર એમને તે તમે સમય આપો, એની યારે બે હો વાત કરો તો હાંધુંય બરાબર થઈ જાય. અને મને નથી લાગતું કે એમાં વાંક મેડમનો છે. તમે જો સમયસર ઘરે ન આવતા હોય, ક્યારેક હવારે આવો તો ક્યારેક નક્કી નહીં બે દિવસ પછી, તો પછી આ ઘરના સભ્યો તમારાથી તો થાકી જ જવાના ને. હા, તું જે કહે છે ને એકદમ સાચી વાત છે. અરે હું કરવું જોઈએ, હું કરીશ. તું જેમ કહે છે ને હું એમ જ કરીશ. અહીંયા નથી આપ, તમને હું રૂમ સુધી લઈ જાઉં. હાલો મેલી જાઉં તમને. નથી જેવું રૂમમાં જેવા જોવા. હાલો ને, અહીંયા થોડું હુવાય. ચાલો ઊભા થાવ રૂમમાં. પણ અરે જો સંભાળીને લેજે. હા, જરાય ચિંતા નહીં કરો. શું થાકી ગયો? હાવ થાકી જવાય ને બેટા. આ કેટલું આઘું છે મંદિર. મેં કીધું તમને કે ગાડી લઈને જાય, પણ આ તમે જો ને માનો નહીં. હવે મને એમ હતું કે ચલાઈ જશે, પણ થોડી ખબર હતી કે થાકી જવાશે. એવું થાય. પણ ખરેખર કહું ને તો હું મારી બહુ સેવા કરે છે, પણ તારા પરિવારમાં તારા મમ્મી પપ્પા છે ને, પણ એ અંદર ગામડે રહે છે. ઠીક, તો તું મળવા ન જાતો એમને? જાવ ને, આ દિવાળી ઉપર જાવ, પછી કઈક વાર તહેવાર પ્રસંગ હોય તો જાવ, બાકી નહીં. અને તારી ઘરવાળી ને હવે કેમ છે? ઘરવાળી? હા હા, તમને આ ઘરની ઉપાધિ બહુ રહેતી હશે નહી? હા દીકરા, રહે જ ને. હા, તારા મોટા શેઠ જ્યારે હયાત હતા ને ત્યારે મારે કાંઈ ઉપાધિ નહોતી. આ બધું પ્રોપર્ટીનું દેખરેખ રાખવાની, પછી આ જમીનનું, પછી આ ફેક્ટરી બધું સંભાળી લેતા. પણ જીવનમાં વળાંક એવો આવ્યો ને તો બધું મારા પર આવી ગઈ જવાબદારી. જીવન છે, આવું બધું તો ચાલ્યા કરે. એ આપણા હાથની વાત તો નથી ને. અરે કોણે કીધું? આપણા હાથની જ વાત છે ને. હા, આ જુઓ, તમે નાના શેઠના લગ્ન કરાવ્યા, તમને એમ હતું કે આ શેઠ હરખી લાઈને સડી જાય, આ કામમાં ધ્યાન આપે, પણ એવું કંઈ ન થયું. પણ આ શું કહું ને, તો હમણાંથી રોજ રાતે હું એની હારવાર જાઉં, અને આ જેટલું પીવે છે ને એનાથી ઓછું કરી નાખ્યું છે. સાચું કહે છે? હા, જેવું શેઠ આમ પીવાની તૈયારી કરે ને ત્યાં હું છે ને આમ થોડા શબ્દો બોલું, અને એ સાંભળીને શેઠ રડવા લાગે. હા, અને ગ્લાસને પછી આમ ફેંકવી દે, ઢોળી નાખે. મને લાગે છે કે શેઠ હવે ધીમે ધીમે આ મૂકી દે, અને એને પણ હવે એનું નામ બનાવવું છે. જેમ મોટા શેઠનું નામ હતું એમ એવી એને બહુ ઈચ્છા થાય છે. એને એમ થાય છે કે હા હંધાઈ મને મારા બાપુજીના નામે જ ઓળખે છે. હા, મારા નામથી બાપુજીને ઓળખે ને એવું કામ કરી બતાવવું છે એને. એટલે તમારે છે ને
આ એને કંઈ કહેવું નહીં, પણ તમે જોજો એક દિવસ તમારો દીકરો આ તમારું નામ રોશન કરશે. સાચી વાત છે, દીકરો નામ રોશન કરે ને તો મા બાપને એના પર ગર્વ થાય, પણ દીકરી જુઓ તમે નાના મેડમની વાત કરતા હોય ને તો એ કોને પ્રેમ કરે છે? એ વાત શું કામ આજે પાછી ઉખાડી? મારે એ વાત નથી કરવી. હાદી હવે વાત કરીશ ને તો મારો ગુસ્સો શાંત નહીં રહે. જુઓ મારે એ વાત તમને કરવી ના જોઈએ, પણ હા શું કહું તો હવે તમે તો આટલા પૈસાવાળા છો, આટલું સમજો છો, આ અત્યારના હંધાય આવું જ કરે, એકબીજા પ્રેમ કરતા હોય અને પરિવારના સભ્યો રાજી ખુશીથી લગ્ન કરાવી દે. પણ હામે પાત્ર પણ એવું હોવું જોઈએ ને. અરે આજકાલના છોકરાને ખબર શું પડે છે કે પ્રેમ ક્યાં કરાય અને ક્યાં ન કરાય? અને કદાચ ને મારી દીકરી જેને પ્રેમ કરે છે એ આવાળા લુચ્ચો લફંગો નીકળો તો નહીં નીકળે. એવું આપણે માની થોડી લેવાય. આ હું તો કહું છું કે તમે જરા વિચાર તો કરો, તમે એને મળ્યા છો? ના. તો પછી આ તમે એની એકવાર મળી લ્યો, ઘરે બોલાવો, વાત કરો, અને કદાચ એ છોકરો તમારે લાયક હોય. નો હોય કેમ કે આદી જે આ પ્રેમના લફડામાં પડે ને એ ક્યારે હારા ઘરનો દીકરો હોય જ નહીં, અને હારા ઘરના દીકરા ક્યારે પ્રેમમાં પડે નહીં. લુખ્ખા હોય, આવારો હોય, હરામી હોય, અને એક નંબરના બસ શેઠાણી બા બસ. હા આટલું બધું તમે એને કહો તો કદાચ જ્યાં જીવતું હશે ને એને ત્યાં મરી જાય. સારું, મારા દીકરીથી તો છુટકારો થાય. છુટકારો ને ના, એવું ના કરાય. હા તમે તો મારે તમને શું કહેવું? હવે મને કાંઈ કહેવું નથી, કીધું ને મારે એની વાત નથી માનવી, અને હું જ્યાં કહીશ ને ત્યાં જ મારી દીકરીને લગ્ન કરવા પડશે, એમાં લુખાઓ સાથે નથી કરવા મારે. સાચી વાત છે તમારી, આ છે ને બહુ સારો છોકરો હોવો જોઈએ, પણ ડાયો હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ, મહેનતું હોવો જોઈએ ને કામે કરવો જોઈએ. બસ મને આવો દીકરો પસંદ છે, અને જ્યાં સુધી મારો જમાઈ આવો નહીં મળે ને ત્યાં સુધી એની સાથે લગ્ન નહીં કરાવવામાં આવે. મળી જાય મળી જાય. હા બસ આવીને આવી ભગવાનને પ્રાર્થના કરતો રહે છે કે મારી દીકરી એ હરામીને ભૂલી જાય અને કોઈ સારા છોકરાને પસંદ કરે, અને એ પણ હું કહું ને ત્યાં. હા સારું બેટા, બહુ વાત થઈ ગઈ, તું જા આ રસોડામાં થોડું કામ પડ્યું છે ને એ પૂરું કરીને તમારી કોફી બનાવતો હું. તો બહુ સારું, તારા જેવો ભગવાન પણ નહીં. જા બેટા. કેટલો ડાયો છે, આ ઘરનું કેટલું ધ્યાન રાખે છે. તમારે ગભરાવાની જરૂર નથી, હા કોઈને કાંઈ કહીશ નહીં હું, અને તમે ન કરતા. હા ખાલી ખોટા નાના શેઠ ને શેઠાણી બા ને હંધાઈ તમને કાંઈ બોલે ખીજાય, એના કરતાં સારું છે કે આપણે કોઈને કાંઈ નહીં કહીએ. પણ હા સાચી વાત છે તમારી. એક વાત કહું, તમે આવું શું કામ કરો છો? આપ જુઓ આવો સારો પરિવાર છે, આપ શેઠે હારા છે, અને જોવા જાઓ તો તમારા ઘરમાં કોઈ વાતની તાણ નથી, છતાંય તમે ઘર સંભાળવાના બદલે. હું આવી નહોતી જ્યારે લગ્ન કરીને આવીને, ત્યારે મારામાં આવી કોઈ આદત જ નહોતી. અહીંયા આવી રૂતબાવાળા લોકો સાથે રહેવા લાગી, પૈસો, બિઝનેસ મીટિંગ્સ, બહાર જવું આવું, ધીમે ધીમે બધું શીખવું. મારા પતિને મારી કંઈ પડી નહોતી, સાચું કહું તો આની પાછળ દેવાંગ જ છે, દેવાંગના કારણે જ હું આવું કરું છું. મારા પતિએ ક્યારેય મને સમય આપ્યો જ નથી, ગમે ત્યારે સમય માંગ્યો ને તો પૈસાનો ઘા કર્યો, જ્યારે પ્રેમ માંગ્યો ત્યારે પૈસાનો ઘા કર્યો. બહાર જા, ફ્રેન્ડ સાથે રહે, ફર હર મોજ કર, ધીમે ધીમે દેવાંગના પ્રેમની જગ્યાએ પૈસાનો યુઝ કરવા લાગી. કિટી પાર્ટીઝમાં જવું, ફ્રેન્ડ સાથે રહેવું,
ડ્રિંક્સ કરવું, જુગાર રમવું, આ બધું નોર્મલ થઈ ગયું મારા માટે. કારણ કે જ્યારે ઘરમાંથી પ્રેમ ન મળે ને ત્યારે જ માણસ આવી અવળી જગ્યાએ જતો હોય છે. અને હું પણ આવું જ કંઈ કરતી હતી. પણ આજ મને ભાન આવી ગયું છે કે પૈસો મહત્વ હોઈ શકે, હશે, પણ પોતાની ઇજ્જતથી વધારે નહીં. હાવ હાસી વાત છે તમારી. માનું છું કે શેઠના લીધે હંધું થયું. પત્નીનો પણ ધર્મ હોય છે ને કે એના પતિને કેવી રીતે હાંસવવા, એનું ધ્યાન રાખવું, એને કઈ રીતના પાસા વાળવા. હા, શેઠ તો આ ખોટી લતે સડી ગયા હતા. તમે જો એની વાહે ધ્યાન આપ્યું હોત ને તો કદાચ એ આટલા બગડત નહીં. પણ ક્યાંક તો આપણી ભૂલ હોય. માનું છું કે તમને સમય નહોતા આપતા અને તમે એમના રૂપિયાથી આ ખુશી ખરીદવા નીકળ્યા હતા. પણ પૈસાથી કદાચ થોડી વાર માટે ખુશ થવાય, પણ પરિવાર તો ન મળે ને. પણ આમ જોવા જઈએ તો શેઠે હવે પસ્તાય છે, એને પસ્તાવો થાય છે. એ મારી યારે ઘણી વાર વાત કરતા હોય છે, તમારું પૂછતા હોય છે. સાચું? હા, હું શું કામ ખોટું બોલું. અને એમ પણ કહેતા હોય છે કે હંધું મારા રીતે જ થયું છે. એને ખબર છે કે એમની જ ભૂલ છે. સાચી વાત છે તમારી. કદાચ હું જ ભૂલી ગઈ હતી કે સ્ત્રી ધર્મ શું છે, એક પત્નીનું કર્તવ્ય શું છે. આજે જાણીને મને ખુશી થઈ કે એટલીસ્ટ દેવાંગ મને નહીં તો કંઈ નહીં, બીજા કોઈને પણ મારા હાલ હવાલ તો પૂછે છે. એનો મતલબ કે એમને મારી ચિંતા છે. આદિ, થેન્ક યુ સો મચ. સમજાતું નથી કે તમને કેવી રીતે થેન્ક્સ કહેવું, કેવી રીતે તમારો આભાર માનવો કે તમે આજે મારી આંખો ખોલી નાખી. હું દેવાંગ સાથેના મારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવીશ, મારી ભૂલને એક્સેપ્ટ કરી લઈશ અને પૂરી કોશિશ કરીશ કે દેવાંગ સુધરી જાય. અરે, એ તો સુધરવાની કોશિશ કરે જ છે. આ તમારે થોડી ખાલી મદદ કરવાની છે. તમે થોડી મદદ કરશો ને તો મારા હિસાબે તો એ બધું મૂકી જ દેશે. અને રહી વાત તો તમે હંમેશા હર વાર બહાર ફરવા જાજો. હા, હું તો એવું જ ઈચ્છું છું કે હંધું સમાધાન થઈ જાય. અને હા, શેઠે તે મોટું નામ કમાવા માગે છે અને કહે છે કે હું મારી હંધી જવાબદારી નિભાવવા માગું છું અને એ કરીને બતાવશે. તો પછી હું અત્યારે જ વાત કરું એમની સાથે? અત્યારે ના ના, આ પછી વાત કરજો ને. પછી વાત કરીશ, વાત નહીં કરું. પણ એમની પાસે બેસી તો શકું ને? હા હા, કેમ નહીં. હા, હું અત્યારે જ જોઉં.